તો હવે વાત કરીએ આક્રંદની. બનાસકાંઠાની વાત કરીએ તો અંબાજીમાં થયેલા ગમખ્વાર અકસ્માતનો જે મામલો છે, ખાનગી બસના ડ્રાઈવર સામે ગુનો દાખલ કરાયો છે. ડ્રાઈવર સામે કલમ 304 મુજબ માનવ વધનો ગુનો દાખલ થયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ ડ્રાઈવરની ભૂલને કારણે લોકોના જીવ ગયા છે. દાંતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. 3 માસ અગાઉ અકસ્માત થતા આરટીઓને સસ્પેન્ડ કરાયા હતા. ગઈકાલે 21 મોત થતા આરટીઓ સામે કોઈ જ કાર્યવાહી નહીં. બનાસકાંઠાના અંબાજીમાં થયેલા ગમખ્વાર અકસ્માતનો જે મામલો છે, ખાનગી બસના ડ્રાઈવર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. ડ્રાઈવર સામે કલમ 304 મુજબ માનવ વધનો ગુનો દાખલ થયો છે. પ્રાથમિક દ્રષ્ટિએ ડ્રાઈવરની ભૂલને કારણે લોકોના જીવ ગયા છે. દાંતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આગળ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક ત્રિશુલા ઘાટ પાસે અંબાજી દર્શન કરી પરત ફરતા દર્શનાર્થીઓની ખાનગી બસના અકસ્માત નડ્યો હતો, જેમાં બસ પલટીને ઊંધી વળી ગઈ હતી. અકસ્માતમાં 21 લોકોના મોત થયા અને 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ મૃતકો અંકળાવ તાલુકાના છે, જેમાં ખડોલ ગામના 6 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. 6 લોકોના મોત બાદ અંતિમ યાત્રાથી ખડોલ ગામમાં આક્રંદ જોવા મળ્યું. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ મૃતકોના પરિવારજનોને સાંત્વના આપવા ખડોલ પહોંચ્યા, જ્યાં અમિત ચાવડાએ પરિવારજનોને 10 લાખ આપવાની માંગ કરી છે. મળતી જાણકારી પ્રમાણે 55 સીટની ખાનગી બસમાં 76 દર્શનાર્થીઓ અંબાજી ગયા હતા. ઇજાગ્રસ્તોની પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વરસાદને કારણે બસ સ્લીપ ખાઈ ગઈ હતી. ઢાળ પર અચાનક બ્રેક મારવાને કારણે બસ સ્લીપ ખાઈ જવાની આશંકા સેવામાં આવી રહી છે. માં અંબાના દર્શનાર્થે ગયેલ દર્શનાર્થીઓને ગઈકાલે જે ખૂબ ગંભીર અકસ્માત થયો, એના કારણે 22 જેટલા લોકોના મૃત્યુ થયા છે અને મોટેભાગના લોકો આંકલાવ તાલુકાને આજુબાજુ વિસ્તારના છે. ત્યારે વ્યક્તિગત મને અને આખા વિસ્તારને ખૂબ દુઃખની લાગણી છે. આખા વિસ્તારમાં શોકનું વાતાવરણ છે અને સૌ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ, માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે જે આત્માઓ મૃત્યુ પામે છે એમને સદગત શાંતિ આપે અને એમના પરિવાર પર જે દુઃખની ઘડી આવી છે એને સહન કરવાની શક્તિ આપે. અને સાથે સાથે સરકારને વિનંતી પણ કરીએ છીએ કે તમામ પરિવારજનોને 10-10 લાખ રૂપિયા સુધીની આકસ્મિક જે રીતે મુખ્યમંત્રી જાહેરાત કરે છે એ જ રીતે આ કિસ્સાઓમાં પણ જાહેરાત થાય, કારણ કે મોટાભાગના પરિવારો આર્થિક રીતે નબળા પરિવારો છે. આગળ વાત કરીએ તો બનાસકાંઠા 6 લોકોના મોતથી ખડોલ ગામમાં આક્રંદ જોવા મળી રહ્યો છે. મૃતકોની અંતિમ યાત્રા નીકળી છે. આપ જોઈ શકો છો કેવો ગમખ્વાર અકસ્માત સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે. ખડોલ ગામ આ ઘટનાને લઈને હિપકે ચડ્યું છે. બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક ત્રિશુલા ઘાટ પાસે અંબાજી દર્શન કરી પરત ફરતા દર્શનાર્થીઓની ખાનગી બસના અકસ્માત નડ્યો હતો, જેમાં બસ પલટીને ઊંધી વળી ગઈ હતી. અકસ્માતમાં 21 લોકોના મોત થયા અને 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ મૃતકો અંકલાવ તાલુકાના છે, જેમાં ખડોલ ગામના 6 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. 6 લોકોના મોત બાદ અંતિમ યાત્રાથી ખડોલ ગામમાં આક્રંદ જોવા મળ્યું. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ મૃતકોના પરિવારજનોને સાંત્વના આપવા ખડોલ પહોંચ્યા, જ્યાં અમિત ચાવડાએ પરિવારજનોને 10 લાખ આપવાની માંગ કરી છે. મળતી જાણકારી પ્રમાણે 55 સીટની ખાનગી બસમાં 76 દર્શનાર્થીઓ અંબાજી ગયા હતા. ઇજાગ્રસ્તોની પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વરસાદને કારણે બસ સ્લીપ ખાઈ ગઈ હતી અને ઢાળ પર અચાનક બ્રેક મારવાને કારણે બસ સ્લીપ ખાઈ જવાની આશંકા સેવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીકની આ ઘટના, ત્રિશુલા ઘાટ પાસે અંબાજી દર્શન કરી પરત ફરતા દર્શનાર્થીઓની ખાનગી બસના અકસ્માત નડ્યો હતો. સંવાદદાતા અર્પણ કાદાવાલા જોડાઈ ચુક્યા છે. અર્પણ, જે પ્રકારે મૃતકોની અંતિમ યાત્રા નીકળી છે, સમગ્ર ગામ કહી શકાય કે જે ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યું છે, હિપકે ચડ્યું છે. શું આગળ હવે કાર્યવાહી થશે આ અકસ્માતને લઈને?
જીગર વાત કરીએ તો અંતિમ યાત્રા નીકળી ચૂકી છે, એટલે ફક્ત હવે ગણતરીનો સમય છે કે જે તેમને અગ્નિદાહ આપવાનો હોય છે. ક્ષત્રિય સમાજના લોકો છે એટલે હાલમાં 5 જેટલા મૃતદેહ જે વયસ્કોના છે અને 1 બાળકનો મૃતદેહ 4 વર્ષનો છે, એટલે તેની દફનવિધિ કરવામાં આવશે. જ્યારે જે અન્ય 5 મૃતદેહ છે એના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હાલ ખૂબ જ મોટી સંખ્યામાં ગામ લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા અને હાલ સ્મશાન ખાતે તમામ મૃતદેહ લાવી દેવામાં આવ્યા છે. જે સમાજની રીત રિવાજ છે તેના મુજબ હાલમાં કેટલીક અંતિમ ધાર્મિક ક્રિયા ચાલી રહી છે અને તે બાદ જે કહી શકાય કે ચિતાઓ પણ તેમના માટે તૈયાર રાખવામાં આવી છે. થોડી ક્ષણો બાદ મૃતદેહોને ચિતાઓ પર ગોઠવવામાં આવશે અને જે ધાર્મિક વિધિઓ હોય છે, જ્યાં સમાજની જે રીત રિવાજો છે તે મુજબ અગ્નિદાહ પણ આપવામાં આવશે. કે જે અત્યંત દુઃખદ બનાવ હતો, ગઈકાલે એક સાથે 21 લોકોના મોત થયા હતા. આંકલાવ તાલુકાના જ તમામ લોકો હતા અને તેમાં પણ આ જે ગામ છે તેના 6 લોકોના મોત આ ઘટનામાં થયા હતા. એટલે ખૂબ જ દુઃખદ ઘટના હતી અને આ એક સાથે 6 લોકોની અંતિમ ક્રિયા જયારે થઈ રહ્યો છે, સ્વાભાવિક છે કે દુઃખનો માહોલ છે અને ગામ લોકો પણ આ જે મૃતકોના પરિવાર છે તેમના આ દુઃખ નહીં આ ઘડીમાં તેમની સાથે તેમનો સાથ જોવા મળ્યો છે. એટલે ખૂબ જ મોટી સંખ્યામાં ગામ લોકો સ્મશાન ખાતે એકઠા થયેલા છે અને નાનકડું ગામ છે અને તમામે લોકોએ પોતાની ધંધા રોજગાર દુકાનો બંધ રાખીને આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે તેમ કહી શકાય. એટલે ગણતરીની મિનિટો છે કે જ્યાં અગ્નિદાહ આપવામાં આવશે અને મૃતકોની જે આત્મા છે તેને શાંતિ મળે તેવી પ્રાર્થના પણ ગામ લોકો તરફથી કરવામાં આવશે. બિલકુલ અર્પણ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ.